અત્યારે રાજ્યમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે, ત્યારે ચૂંટણી દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ પણ સક્રિય થઈ ગઈ છે. બસ પોલીસની આ સક્રિયતા દાણ ચોરી કરતા સોની વેપારીઓ માટે માથાનો દુખાવો બની છે. અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી પોલીસને ભાવેશ ઠક્કર નામના સોની વેપારી પાસેથી 23 લાખની કિંમતના સોનાના બિસ્કિટ અને ઘરેણા મળી આવ્યા છે. આ ઉપરાંત વેપારી પાસેથી 4 અંગ્રેજી દારૂની બોટલ પણ મળી આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ભાવેશભાઈની રતનપુરમાં જ્વેલર્સની દુકાન છે. ભાવેશભાઈ ટેક્સ બચાવવાની લાલચમાં સોનું લાવ્યા હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. ભાવેશકુમાર રતિલાલ ઠક્કર રહેવાસી ખોખરાનો હોવાનું જણાવેલ. સદરી પાસે એનો કાળો ઠેલો જે મળી આવે, જે ઠેલો ચેક કરતો, ઠેલાની અંદરથી ઇંગ્લિશ દારૂની 4 બોટલ મળી આવેલ, જેમાં 2 બોટલ 750 ml, 2 નાની બોટલ 180 ml, જે અંગે પાસ પરમિટ નહોતા, પોતાની પાસે પાસ પરમિટ નહીં હોવાનું જણાવ્યું. તેમજ ઠેલામાંથી બીજા સોના ચાંદીના સોનાના દાગીના તથા સોનાની રણીઓ મળી આવે, જે અંગે સદરી ભાવેશભાઈ પાસે બિલ આધાર પુરાવો વગર વાઉચર માગતા, પોતાની પાસે કોઈ પણ જાતનો આધાર પુરાવો વાઉચર કે બિલ નહીં હોવાથી છેલ્લા 1 માસમાં રાજ્યમાં 5 થી વધુ દાણ ચોરીના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર 2 કિલો સોનું પકડાયું હતું, તો મુંદ્રા બંદરે 12 કિલો સોનું ભંગારના કન્ટેનરમાંથી ઝડપાયું હતું. સુરેન્દ્રનગરમાં પણ 47 કિલો સોનું પોલીસે પકડ્યું હતું. અમદાવાદમાં એરપોર્ટ પરથી 3 વખત સોનાનો જથ્થો ઝડપાયા બાદ ખોખરા વિસ્તારમાં પણ 23 કિલો સોનું પકડાતા હવે લાગે છે કે પોલીસ હરકતમાં આવી ગઈ છે. આ ભાવેશભાઈ સોનાના ધંધા સાથે સંકળાયેલા છે. તે અમદાવાદ રતનપુર ખાતે અને એમના પાર્ટનરની સાથે કામ કરે છે, અને એ જે કંઈ માલ બનાવી અને વેચી અને જે કંઈ પૈસા આવે એનો હિસાબ ત્યાં ચૂકતા આપે છે. એમના જણાવ્યા પછી હાલ જે કંઈ માલ મળ્યો છે એ આ રીતનો વેપારીના ત્યાંથી લાવેલા છે, અને વેપારીના ત્યાંથી લાવી અને ગ્રાહકોને વેચી અને પાછળથી આ નાણાં તેના હિસાબ ચૂકતી કરે છે. હાલ તપાસમાં એવું જણાવે છે. ખોખરા પોલીસે ભાવેશ ઠક્કરની ધરપકડ કરી ગેરકાયદેસર સોનું અને દારૂ રાખવાના 2 ગુના નોંધ્યા છે. ત્યારે પોલીસ ચૂંટણી બાદ પણ આવી સક્રિયતા જાળવી રાખે છે કે પહેલાની માફક જ જૈસે વૈસેની જ નીતિ અપનાવે છે તે જોવાનું રહ્યું. કેમેરામેન દિલાવર શેખ સાથે અનિતા પટની, VTV અમદાવાદ.